નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાઠ ત્રણ પરીક્ષા જેના લેખક છે પન્નાલાલ પટેલ અને પ્રકાર છે બૌદ્ધ કથા જેનો આગળ આપણે જોઈ ગયા છે તો હવે વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાથ ત્રણ પરીક્ષા જેના લેખક હતા પન્નાલાલ પટેલ આગળ આપણે જોયું કે ચાર મિત્ર સરસ મજાના સ્કૂલે જાય છે અને તેઓ ખેતરમાંથી પસાર થતાં થતાં મશ્કરી કરતાં કરતાં મજાક આનંદ અને ઉત્સાહની સાથે તેઓ આગળ વધે છે તો આપણે પણ એ જ રીતે આપણા પાથમાં આગળ વધીએ જુઓ ત્યારે સારું તો તો કેમ ભાઈ શંકા ત્રીજા વડા પાસે ટેકો માંગ્યો વિદ્યાર્થી મિત્રો ટેકો માંગવો એટલે એ રુધિ પ્રયોગનો અર્થ છે સમર્થન મેળવવું એક જણ બોલે છે એની સાથે સાથે બીજાનું પણ સમર્થન એ મેળવે છે હા વળી આપણા ગામનો નાખ રહેશે પહેલો તો આવીશ તો દર મહિને પંદર રૂપિયા બીજાને દસ અને ત્રીજા આવીશ તો એ પાંચ પાંચે ક્યાં છે ગાંદા જો શું કહે છે કે એક બે અને ત્રણ અને જો કોઈ આપણા પહેલા નંબર આવશે તો આપણા ગામનું શું રહેશે વિદ્યાર્થી મિત્રો તો કે નાક ઈજ્જત રહેશે નાખ રહેવું એટલે કે ઈજ્જત રાખ રહેવી એમ ત્રીજાને લાગ સાંધ્યો ને આપણે ઉજાણી મળશે ઉજાણી એટલે કે જે આપણે કરીએ છીએ ને પારતી સમજાય છે વિદ્યાર્થી મિત્રો ઉંજાણી એટલે કે પારતી

ફાવે તેમ બોલે છે ને ચાલી રહ્યા છે અડખેને પડખે લડી રહેલી ઊંબીઓને પસાર વરતા જાય છે ઊંબીઓ એટલે કે ઘઉં ઘઉં ઘઉચોરાનો જે કુમર કોમર સરસ મજાનો પાક છે ને તેની અહીં વાત કરવામાં આવી છે અને પસારતા એટલે કે પંપાડતા આપણે કેવા આપણો કોઈક પ્રાણી હોય કંઈક સરસ મજાનું ઝા રોપિયો હોય તો એને રોજ સવારે આપણે એને લાર કરીએ છીએ એવી રીતે મોલ ઉપર બેસવા જતા પક્ષીઓ ઉડતા જાય છે દૂર દેખાતા જાદના ઝુંડમાં નિશાળ સામે લાંબી નજર નાખી લે છે ચારે પથરાઈ રહેલા મોલની ઉપર નજર એમની ફરતી રહે છે ઝુંડમાં એટલે કે બધા સમૂહમાં અને સરસ મજાના એ પક્ષીઓને ઉડાડતા જાય છે અને જે મોલ મોલ એટલે કે પાક ઉગ્યો છે પાકને ચારે દિશામાં પોતાની નજર પણ ફેરવતા રહે છે એકાએક મહાદેવની નજર થંભી જાય છે અટકીને ઊભો રહે છે બોલી પડે છે ખાઈ જવાની શું કહે છે એકાએક એની નજર એક જગ્યાએ સ્થિર થઈ જાય છે અને ફક્ત અને ફક્ત મમ્માથી એટલું જ બોલે છે કે ખાઈ જવાની પહેલાં ત્રણેય અટકે છે મહાદેવની નજર ભેગી નજરને ગૂંથે છે પેલી બાજુના ખેતર તરફ જુએ છે પાણી સરખો કૂણો કૂણો ઘઉંનો મોલ છે સારસ પક્ષી તરતું હોય એવી એક ગાય છે ધીમે ધીમે ચાલે છે અને ખાતી જાય છે એકાએક મહાદેવની નજર પડી જાય છે અને પાણી સરખો વિદ્યાર્થી મિત્રો પાણી સરખો એટલે કે નાજુક સરસ મજાનો કુમળો કુમળો કૂણો કૂણો એટલે કે કુમળો કુમળો ઘઉંનો છે પાક છે એ પાકમાં સારસ પક્ષી જેમ એટલે ગાય સરસ સફેદ ગાય એ પાક ધીમે ધીમે શું કરે છે કે ખાતી જાય છે કાપલો કાધી નાખવાની મહાદેવના પગ જમીન સાથે જડાઈ ગયેલા લાગતા હતા કાપલો કાઢી નાખવાનો રૂઢિપ્રયોગનો અર્થ છે કે બધું જ ખાઈ જવાનીએ શું બધું સાફ સફાઈ કરી નાખવાની બધું ખાઈ જવાની આ જોઈને મહાદેવ એકદમ અટકી જાય છે તારી માસીના ખેતરમાં લાગે છે શંકાએ અતકર કરી અતકર એટલે કે અનુમાન કર્યું અનુમાન કર્યું દૂરથી કે નક્કી મહાદેવ આ તારા કોના ખેતરમાં છે કે તારી માસીના ખેતરમાં જ ગાય કાપલો એટલે કે બધું ખાઈ જવાની છે ત્રીજાએ કહ્યું સીધા ઉપર છે વિદ્યાર્થી મિત્રો સીધો એટલે કે જે બે ખેતરની વચ્ચે જે પગડંડીનો રસ્તો હોય ને એને સીધો કહેવામાં આવે છે મહાદેવ વિચારમાં હતો બોલ્યો તે પણ વિચારતો હોય એવી રીતે આ પા કે પેલી પા આ એટલે કે આ બાજુ અથવા તો પેલી બાજુ પણ ખાવાની તો ગમ જ ને એ ગમે તે બાજુથી ખાય હવે જનાવરને પ્રાણીઓને કઈ થોડી ખબર પડવાની છે એ ગમે તે બાજુથી ખાય પણ ખાવાની તો શું હતી એ ગમજ ગામ તરફ એને નજર દોડાવી દૂર કોઈ માણસને જોયું બૂમ પાડીને કહેવા લાગ્યો એ મારી માસીને ત્યાં કહેજો કે ગાય વરી થયું ક્યારે આવશે ને ક્યારે હાંકશે એટલામાં તો ગાય કાપલો ગાધી નાખશે મહાદેવે શંકા સામે દફ્તર ધર્યું લે શંકા ગાયને હું હાંકતો આવું શંકાએ દફતર લીધું યાદ આવ્યું તારે લિયા પરીક્ષા છે ને શંકો કહે છે કે તું મને દફ્તર તો આપે છે પણ તારે આજે શું છે પરીક્ષા છે આવ્યો આમ મહાદેવે પાટી લગાવી શું કહે છે પાટી લગાવી પાટી મેળવી એટલે કે દોટ મૂકવી હું હમણાં જ આવ્યો દોટ મૂકીને દોડીને આવી જઈશ મોલ ઉપર ઉડતી ઉડતી સમડી જતી હોય એવું એનું માથું દેખાતું હતું કહેતો હતો તમ તમારે હેંડતા થાવો આવ્યો હું તો આમ એ કહે છે તમ એટલે કે તમે હેંડતા એટલે કે ચાલતા થાવો હું ઝડપથી આવું છું હરાયું ચાલેલી ગાય મસ્તાના હોય એમ નવાઈ શું કહે છે હરાયું એટલે કે ચાલતા કહે છે હરાયું એટલે કે છૂટું ઢોળ છૂટું ફરતું રખડતું જે ઢોળ હોય એને એવી ગાય આ ગાય હોય તો મન ભર્યું એટલે કે મસ્તાનું પોતાની મસ્ત મનીને મન ભર્યું એ બધું ખાય જ જાય એમાં નવાય સિંહ મહાદેવે મન કરીને ધેફા મારે પણ ચરબી ભરી ગાયને તો લાડના લટકા હતા લાડના લટકા એટલે ગમતી બાબત જો જે કોઈને મળી જાય તો એ કંઈ પાછી મૂકે એટલામાં સોતું પણ ન હતું સોટું એટલે કે લાકડી સીધા ઉપરથી આંકડાનો એક ડોરો ભાંગ્યો વિદ્યાર્થી મિત્રો ડોરો એટલે કે દારખી ને લા ભા એ ડારખી સોટી બનાવે છે અને ભાંગે છે પણ ગાયને તો ચમડી જાણે શરીર પરથી માખો જ ઉડાડતી હતી વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન આપજો એમ પણ જોજો ગાયને વહેલું વાગે નહીં ચમડી એટલે કે મચ્છર ઉડાડવાની જે જાડી હોય ને એની અહીં વાત કરવામાં આવી છે જો અને દેફુ એટલે કે સહજમાં ભૂકો થઈ જાય એવું માતીનો ગથ્થો એ મારે તો ગાયને વાગે એ તો ભૂકો થઈ જાય એટલે કે જાણે એની ચામડી ઉપર શરીર પર થતો જાણે માખો ઉડતી હોય એવું એને લાગે છે માંડ માંડ માસીના ખેતર વતાવ્યું તો બીજું પાછું કાકાનું આવ્યું કાકા ખારીલા હતા કાકા કેવા હતા વિદ્યાર્થી મિત્રો ખારીલા ખારીલા એટલે કે ઈશારો હતા પણ એટલે કાંઈ ગાયને ઘઉં ખાવા દેવાય ગમે તેવા હોય કાકા પણ વળી આ જો માસીના ખેતરમાંથી કાઢ્યું હોય અને કાકાના ખેતરમાં ન કાઢે તો કાકાને તો પાછા ખોટું લાગે એટલે કાકા હતા પાછા લા એટલે એ મહાદેવ ત્યાંથી પણ ગાયને ભગાડે છે તો ત્રીજું ખેતર ગામના એક ગરીબનું હતું મહાદેવને થયું નાના નારજી કાકાને આ આટલું ખેતર જ છે ને કાપલો કાઢી નાખશે જો અહીંયા અહીં વિદ્યાર્થી મિત્રો મહાદેવની દયર લાગણીશીલ બની જાય છે ને વળી ગાયને આગળ હાંકી મહાદેવમાં અધીરાયની અકળામણ વધવા લાગી એટલે કે ધીરજનો અભાવ અધીરાય એટલે કે ધીરજનો અભાવ થવા લાગ્યો કેમ વિદ્યાર્થી મિત્રો એને ધીરજ ખૂટવા લાગી હતી કારણ કે આજે એને ઇન્સ્પેક ઇન્સ્પેક્ટર આવ્યા હતા અને શિષ્યવૃત્તિની એક્ઝામ આપવાની હતી એક લાકડું હાથમાં આવતા ગાયને જુડવા માંડી ગાયે મારવાનો ઈરાદો હોય એ રીતે મહાદેવે સામે જોયું પણ છોકરો એને મારવા સરખો ન લાગ્યો એટલે પછી આડા અવરે દોડવા માંડ્યું નારજી કાકાનું ખેતર પૂરું થયું મહાદેવને થયું જ્યાં પણ શંકાનું જ એ ખેતર હતું એને થશે મારા જ ખેતરમાં મૂકી આવ્યો શંકા કોણ હતો એનો મિત્ર હતો જો પહેલાં એના માસીના ખેતરમાંથી કાઢે છે કાકાના ખેતરમાંથી કાઢ્યું એક ગરીબ નારજી કાકાના ખેતરમાંથી કાઢ્યું હવે કોના ખેતરમાં આવ્યું પોતાનો મિત્ર શંકાના ખેતરમાં આવ્યો અને જો શંકાને કેવું લાગશે કે મહાદેવે તો બધાના ખેતરમાંથી કાઢી આવ્યો અને વળી મારા ખેતરમાં પેસી આવ્યો મૂકી આવ્યો મહાદેવની અકળામણનો પાર ન હતો વ્યાકુરતા અકળામણ એટલે કે વ્યાકુરતા સારા તરફ જઈ રહેલા છોકરાના હવે માથા પણ નહોતા દેખાતા મહાદેવે ઢીલા પડતા મનને મજબૂત કર્યું આટલું ખેતર કાઢીને મેલીશ ને પાતી કે શું કહે છે હવે હું આટલું જ ખેતર કાઢી નઈશ અને પછી તો એવો ડોટ મૂકીશ કે સારાએ પહોંચી જઈશ ત્યાં તો પોતાના જ ખેતરમાં ગાય પેઠી શંકાના ખેતરમાંથી ગાયને કાઢે છે અને ક્યાં જાય છે ગાય ગાય પોતાના જ ખેતરમાં ફેંસી જાય છે મહાદેવની મૂંઝવળે હવે માજા મૂકી એની ગતિ ગામ તરફ પાછી હતી અને સુરતની ગતિ સારા તરફ વધતી જતી હતી કે છે કે સમય વહેતો જતો હતો અહીં કહેવાનો ઉદ્દેશ્ય એટલો જ છે વિદ્યાર્થી મિત્રો કે સમય વહેતો જતો હતો સમય હવે એના હાથમાં નહોતો રહ્યો સારા સમય થઈ ગયો હતો ને હવે એને વ્યાકુળતા અધિરાયનો અભાવ પણ થવા લાગ્યો હતો અકળામણમાં રડવા સરખો થઈ ગયો ગાયને ભરતો ગયો મારતો ગયો ને વરી વરીને પાછું જોતો ગયો શું કહે છે મારું મારે પણ છે ગાયને અને બોલે પણ છે બૂમ પણ પાડે છે શું કામ તો કે એ જ અકળામણ વ્યાકુળતા એની વધી ગઈ હતી પણ પોતાનો સીધો બતાવ્યો ત્યાં જ એનું ગભરું જીવ રડી ઉઠ્યો આજે શિષ્યવૃત્તિનો દિવસ હતો જો એ પહેલો નંબર આવતે આવશે તો એને કેટલા પંદર રૂપિયા શિષ્યો મળશે અને ત્યારે એ વસ્તુ ખૂબ મહત્ત્વનું બની જતું હતું પોતાના સીધો બતાવ્યો ત્યાં જ એનું ગભરું જીવ રડી પડ્યું ગભરું એટલે કે દરપોગ ભોરો જીવ આ તો પહેલાં મામાનું ખેતર આવ્યું એમને કોઈ હળ હાંકનાર તો છે જ નહીં ને ગામમાંથી લોકોના હળ માંગીને આટલું ખેતર વવરાવ્યું છે વવરાવ્યું એટલે કે વાવ વાવણી કરી છે બીજરોપણ કર્યું છે એટલેથી જ હાંકી લાવી મેલીને ખુશાલમાના ખેતરમાં મેળવી ને ભલો મહાદેવ રડતો ગયો માથા ઉપર આવવા કરતાં સુરજ સામે જોતો ગયો અને અલમસ્ત ગાયને ઝૂરતો ગયો તંદુરસ્ત ગાય જે હતી એને મારતો ગયો એમાં વળી વાડ નડી વાડ એટલે કે ત્યારે છે ને વિદ્યાર્થી મિત્રો કાંતાની વાર બનાવવામાં આવતી તો કે ગધવી ક્યાં હવે હવે પ્રશ્ન એ આવીને ઉભો રહી ગયો કે હવે અહીંયા વાડ છે તો આ ગાયને ગઢવી કેવી રીતે ને મૂજાયેલો મહાદેવ વાડમાં છીંડું પાડતો ગયો નાકને સી શીખતો ગયો પસીનો લૂછતો ગયો ને રડતો રડતો પાછી વરેલી ગાયને ભારતો ગયો બૂમો પાડે છે માડે છે એ પાછી ક્યાં જાય છે અહીં છીંડામાં મરને શું કહે છે કે અહીં છીનું એટલે કે જે વાડ હતી એ વાડમાં છીનુ થઈને બહાર નીકળ ડોડીને મહા મહેનતે ગાય વાળી છીંડા વાતે બહાર કાઢી ને અજબ ગજબની મુક્તિ અનુભવતા મહાદેવે જમણાના હાથમાંથી છૂત્યો હોય એ રીતે સારા તરફ એવી તે મુઠ્ઠીઓ વારી કે મોલની સપાટીઓએ સનસન કરતો છૂતેલો તોપનો કોઈ ઘોરો લઈ લ્યો જો વિદ્યાર્થી મિત્રો શું કહે છે કે એને એટલી રાહત મળી કે ગાય છૂટી નીકળી ગઈ એટલે હવે તો એવો ફાસ્ટ એવો દોડ્યો કે એને તો સીધું જાણે કે બંદૂકમાંથી તોપમાંથી કોઈ ગોળો કેવો સન કરતો છૂટે છે એવી જ રીતે મહાદેવ પણ સારા તરફ જવા લાગ્યો પણ પહોંચ્યો ત્યારે શિષ્યવૃતિની પરીક્ષા શરૂ થઈ ચૂકી હતી દસમાં વિ દસમાં વિદ્યાર્થી તરીકે શિક્ષકે એને ઇન્સ્પેક્ટર આગળ ઊભો કર્યો ઇન્સ્પેક્ટરે મહાદેવ સામે જોયું એનો આખો ચહેરો આંસુથી ખરડાયેલો હતો અંગે પણ પસીનાના રેપઝેબ હતો સવાલ કર્યો કેમ ભાઈ મોડો પડ્યો શું કહે છે ઇન્સ્પેક્ટર સાહેબ આગળ એને ઊભો થઈ ગયો પસીનાથી રેપઝેપ થવું વિદ્યાર્થી મિત્રો રૂઢિપ્રયોગનો અર્થ છે એ લથપથ પસીનાથી લથપથ થઈ જવું અહીં મહાદેવને પૂછે છે પ્રશ્ન કરે છે કે કેમ મહાદેવ મોડો પડ્યો છે એક્ઝામ તો ક્યારની શરૂઆત થઈ ગઈ છે અને મહાદેવ રડતો ગયો અને પોતાની કથની કહેતો ગયો કથની એટલે કે વાત કહેતો ગયો ઘઉંના મોલમાંથી ગાય હાંકવા ગયો હતો સાહેબ જતા તો જઈ લઈ ગયો પણ મારે આ ગાયને કોના ખેતરમાં છોડવી સાહેબ એટલે પછી ખેતરની બહાર ગાયને ગાધવો રહ્યો એમ મને ઇન્સ્પેક્ટરે જોયું તો મહાદેવની આંખોમાં આંસુ ના હતા પણ માનવતાની સરવાણી હતી સરવાણી એટલે કે જણું પોતાને પૂછતી હતી કોના મોલમાં મારે હરાઈ ગાયને મૂકવી સાહેબ આપ જ કહો એની લાગણી એની જુઓ બધા પ્રત્યેની એની લાગણી શીલ રડાઈ અહીં કહે છે કે કોના કોના પાકમાં મારે આ ગાયને મૂકી દેવી કોને મારે આ કોના ખેતરમાં આ ગાયને સોંપવી તમે જ કહો સાહેબ ને જાણે ઇન્સ્પેક્ટર પોતાના મનની વાત બપડી પડ્યા પાસ છે જા ખ્યાલ આવતા શિક્ષકે હુકમ કર્યો આપો એને પેપર મહાવદેરના આસમાં આનંદમાં ફેરવાઈ ગયા અંગ ઉપરના પસીનામાં પ્રકાશે શક્તિએ પ્રવેશ કર્યો અને પેપર લઈ મંડી પડ્યો શું કહે છે વિદ્યાર્થી મિત્રો અહીં કે એ ઇન્સ્પેક્ટર એના હૃદયની વેદના સમજી જાય છે એની આંખોમાં રહેલી માનવતાની સરવાળી અહીં એને શિક્ષક સાહેબને ખબર પડી જાય છે અને કે સાચું બોલાઈ રહ્યો છે અને અહીં તરત જ એ હુકમ આપે છે કે સાહેબ આને પેપર આપી દો જા તું શું છે પાસ પાસ જ છે એમ અહીં આપણને માને મહાદેવના ઈમાનદારીનો જોવા મળે છે અને એ ઈમાનદાર